મિત્રો ઘણી વખત આપણે જોઈએ છીએ કે આ વ્યક્તિ આવો કેમ છે સારા વ્યક્તિઓ હોય ત્યારે એની લોકો સલાહ લેતા હોય સારા વ્યક્તિ હોય ત્યારે એ લોકો પાસે બેસીને સારી વાતો કરતા હોય મીઠી વાતો કરતા હોય પણ અમુક પ્રકૃતિ માણસની એવી હોય ત્યારે આપણને સહજ એક પ્રશ્ન ઊભો થાય કે ભાઈ આ પ્રકૃતિ આ માણસની આવી કેમ હશે પછી આપણે વિચારીએ ભાઈ આ રાશિગત લક્ષણો છે એટલા માટે આ જોવું જોઈએ ઘણી બધી બાબતોમાં જુઓ તમે વ્યવહારની અંદર બે ભાગીદારો જ્યારે કામકાજ કરતા હોય ત્યારે બે ભાગીદારો વચ્ચેનો રાશિ મેળ છે કે કેમ એ વસ્તુ જોવાતી હોય છે સંતાન જ્યારે જન્મ થાય ત્યારે માતા પિતા જન્મકુંડળી બનાવતી વખતે એમ પૂછતા હોય છે કે આ સંતાનથી અમારે કેટલું લહેણું છે અને આ સંતાનને અમારાથી કેટલું લહેણું છે તો આ આપણે જોતા હોઈએ છીએ કોઈ પણ બે વ્યક્તિ સહજ વાત કરતા હોય ત્યારે આપણે શું કહીએ કે ભાઈ મારે એની સાથે નહીં બને બરાબર છે તો આવી ઘણી બધી વાતો આપણે જાણતા હોઈએ છીએ લગ્ન જીવનની અંદર પણ જન્મકુંડળી બતાવતી વખતે લગ્ન મેલા કરાવતી વખતે આ રાશિબળને બળને મહત્ત્વ આપવામાં આવે આઠ વિભાગની અંદર વહેંચાતું અવકડા ચક્ર અને એના આધારે જે આપણે કે અષ્ટગુણ કૌષ્ટક અને એમાં બે વસ્તુ એવી છે કે જેમાં રાશિને જ જોવાની હોય છે અને એ પ્રમાણે એ છત્રીસ ગુણાંકની અંદર આમાં આ જે ગુણ વધારે વધારે તો રાશિના જોવા મળે શું કામ કે રાશિની સાથે એ રાશિનો કેવો મેળ છે કે નહીં એ રાશિની સાથે એ રાશિને બનશે કે નહીં તો આ વસ્તુ આપણે સહજ આપણા 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 દૈનિક જીવનની અંદર કામ આવતી હોય છે ક્યારેક ક્યારેક તમે જોજો આપણે કહે કે ભાઈ આજનો દિવસ મારા માટે ખરાબ છે મતલબ રાશિનો ચંદ્રમાં આજના દિવસ માટે જે રાશિમાં છે એ મારી રાશિથી ગણતાં ક્યાંક ખરાબ અસર ભોગવી રહી હોવાના કારણે આ વસ્તુ મને પ્રાપ્ત થાય છે એટલે કંઈ મને આ વારે નહીં ફાવે હું આ આ દિવસે કામ નહીં કરી શકું શેર બજાર અથવા આવા કોઈ પણ વ્યક્તિ જ્યારે કામકાજ કરતા હોય ત્યારે જેને દિવસના કામકાજ કરવાના હોય ઉતારના કામકાજ કરવાના હોય ત્યારે એ વ્યક્તિ પણ ચંદ્રબળને ધ્યાનમાં રાખતો હોય છે અને તારા ચક્રના આધારે સત્યાવીસ અઠ્યાવીસ નક્ષત્ર જે છે એ નક્ષત્રના સ્વભાવના આધારે એ વ્યક્તિના જીવનમાં સારા સુખ અને દુઃખની અનુભૂતિ એને થતી હોય છે એને આપણે તારાચક્ર કહીએ છીએ એમ કહેવાય કે ભાઈ વિપદ નક્ષત્ર ત્રણ હોય એ વિપદ નક્ષત્રમાં હંમેશા માણસને નુકસાન જ થાય મોટા ભાગે આવું આપણે જોયું છે તો આ વસ્તુ બને છે તો આ ઉડી અને આંખે વળગે એવી જ્યોતિષના સિદ્ધાંતની વસ્તુને સમજવી રહી તો આજે આપણે વાત કરવી છે વૃષભ રાશિની વૃષભ રાશિ એટલે એનો સ્વભાવ કેવો હશે વૃષભ રાશિના ગુણધર્મો કેવા છે એની સ્વભાવની એકરૂપતા કેવી હશે કયા કાર્યની અંદર વૃષભ રાશિના જાતકોને રુચિ થાય કઈ કાર્યમાં એને અનુકૂળતા આવે કયા કયા એના જીવનમાં ગુણો છે કયા કયા એના અવગુણો છે સફળતામાં કઈ કઈ રાશિઓ એને કામ લાગે અસફળતામાં નિષ્ફળતામાં કઈ કઈ રાશિઓને નુકસાન કરાવે આ બધી વાતો આપણે આજે કરવી છે મિત્રો તો સામાન્ય રીતે પહેલાં તો વૃષભ રાશિનો જે ચિતાર જોઈએ તો નક્ષત્રની સંજ્ઞાની અંદર જે સત્યાવીસ નક્ષત્ર છે એમાં ત્રણ નક્ષત્ર જે છે એ એ વૃષભ રાશિને મળ્યા છે એમાં એક કૃતિકા નક્ષત્ર છે પણ કૃતિકા નક્ષત્રનું એક જ ચરણ એ વૃષભ રાશિને જાય છે બાકીના ત્રણ ચરણ છે એ મેષ રાશિને જાય છે કૃતિકા પછી રોહિણી નક્ષત્ર તો રોહિણી નક્ષત્રના ચારે ચાર ચરણ એ વૃષભ રાશિને જાય છે અને રોહિણી પછી આવતું મૃક્ષિર્ષ નક્ષત્ર જ્યારે વૃક્ષરા કહે છે તો મૃક્ષિર્ષ નક્ષત્ર પણ અહીંયા પૂરેપૂરું વૃષભ રાશિ ભોગવે છે તો આ પ્રમાણે નક્ષત્રના નવ ચરણની બનેલી રાશિ એટલે વૃષભ રાશિ આ વૃષભ રાશિ એટલે આપણને તો ખબર છે કે એનો સ્વામી કોણ છે તો કે શુક્ર છે કારણ કે બીજી રાશિ છે બીજું શુક્ર સાથે સાથે આ આનું તત્વ કયું છે તો કે આ જે છે ને એ પૃથ્વી તત્વની રાશિ અગ્નિ પૃથ્વી વાયુ અને જળ આ ચાર તત્વની રાશિઓ આપણને જોવા મળે તો એમાં આ સ્થિર રાશિ છે પૃથ્વી તત્વની રાશિ છે અને ચર સ્થિર અને દ્વિષભાવની જો વાત કરવામાં આવે તો આ રાશિ સ્થિર રાશિ છે આટલા જ વસ્તુને જો ધ્યાનમાં રાખી રાખી વસ્તુની આપણને ખબર પડી જાય કે રાશિ સ્થિર છે તત્વ પૃથ્વી છે અને એનો સ્વામી છે શુક્ર શુક્ર એટલે જે કે ગુણોનો જે ભંડાર જેને કહી શકાય એને શુક્ર કહી શકાય અને એટલા માટે કીધું પ્રિયંગો કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિબમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યમ એક તમે આ જુઓ બુધની વાત હિમકૃદ મૃલાભમ દૈત્યાનામ પરમમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યમ આની એકરૂપતા આપણને જોવા મળે છે કારણ કે એક સૌંદર્ય છે તો સાથે સાથે નિખાર પણ છે તો એટલા માટે એમ કહે છે આ રાશિની અંદર ચંદ્ર છે ને એ મનનો કારક ગ્રહ છે અને વૃષભ રાશિની અંદર ચંદ્ર ઉચનો બને છે તો આટલું પ્રભુત્વ ભોગવતી આ વૃષભ રાશિવાળા જાતકોની જો વાત કરવામાં આવે તો આવા લોકો મોટાભાગે વૃષભ રાશિના જાતકો છે ને પ્રકૃતિ સાથે જોડાયેલા છે

જે કંઈ કામ કરે નિષ્ઠાપૂર્વક કરે શ્રદ્ધાપૂર્વક કરે અને કાર્યમાં યશ પણ મેળવે અને એના સાથે સાથે એના મહેનતનું પ્રમાણ પણ તમને એટલું જ જોવા મળે જેટલી મહેનત કરે છે એટલું જ ફળ મળે છે અને નિષ્ઠાવાન માણસો તમને વૃષભ રાશિના જાતકો જોવા મળશે સાથે સાથે આ લોકોને છે ને એ નબળું ગમે નહીં ભલે બે મહિના મોડું લે આપણે નહીં કહેતા છોકરાને મોબાઈલ લેવો છે પણ જો વૃષભ રાશિનો છોકરો હશે ને તો કહે છે કે ભલે બે મહિના મોડો મોબાઈલ લઈશ પણ મારે સારો મોબાઈલ જોઈએ છે કપડું જ્યારે લેવાનું હોય છે ત્યારે એમ કહે છે કે ભાઈ ભલે મહિનો મોડું થાય પણ મારે તો ક્વૉલિટીવાળું કપડું જોઈશે એમ ઘરની અંદર પણ વડીલ વર્ગ હોય ને કંઈક ટીવી જોવું છે પણ ભલે બે મહિના મોડું લેવાય પણ આવું ટીવી જ મને જોઈએ તો આ શું છે બધી વસ્તુઓ એ વૃષભ રાશિના જાતકોના ગુણ છે ભલે મોડું મળે પોષા છે પણ વૈભવી જીવન જ્યારે જીવવાની ઈચ્છા થાય ત્યારે ક્વોલિટીવાળું જીવન જીવવું એમાં કોમ્પ્રો કરવું નહીં કલાક મોડું તમે મને જમવાનું પીરસજો પણ મને ભોજનમાં આટલી આટલી વસ્તુઓ જોઈશે આ વૃષભ રાશિવાળા જાતકોને તમને જોજો ખાવાના બહુ શોખીન હોય વૃષભ રાશિના જાતકો એ અલગ અલગ વસ્તુની જ્યારે ફરમાઈશ કરતા હોય ને ત્યારે સમજી લેવાના વૃષભ રાશિના જાતકો છે અલગ અલગ પ્રકાર ખાવાના એટલા બધા શોખીન હોય એટલું બધું એને ખાવાનું બધું ગમે કારણ કે વૈભવ છે વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે શુક્ર વૈભવતાનો કારણ કરે છે તો એવા સમયે આ વૃષભ રાશિના જાતકોને ખાણીપીણીમાં ખૂબ જ સારો રસ હોય મોઘી વસ્તુઓ ખરીદવાનો એને મોંઘી વસ્તુઓનો સંગ્રહ કરવાનો એનું આકર્ષણ એનો જોરદાર જોવા મળે કોઈ પણ જગ્યાએ જાય ને એટલે મામા જે કહેવાય કે એ બગીચામાં જાય ફૂલ તાજું જોવે ને તો એને એનો ચહેરો ખીલી ઉઠે કે કેટલું મસ્ત ગુલાબ છે કેટલું મસ્ત કમળ છે શું કામ કે વૃષભ રાશિનો જાતક છે ને સેન્સિટિવ છે લાગણીશીલ છે અને એના કારણે પ્રકૃતિ સાથે જોડાયેલો હોવાના કારણે પૂર્ણ ચંદ્ર આકાશમાં જોવે ને એટલે થોડી વાર ચંદ્રને જોયા કરે તમે જોવા મળશો મેં જોયા છે ચંદ્ર કેટલો મસ્ત ખીલ્યો છે ચંદ્રમાં કેટલી એની શીતલક આહલાદક થાય આ બધી એને જોવા મળે હવે આપણે રોજ જોતા હોય આપણને ખબર ના કે આ વસ્તુ આ હોય પણ એ જોવાય એટલે ખબર પડી જાય કેટલો માણસ પેલો સરસ તૈયાર થયો છે જો કેટલો સારો લાગે છે એ આ વસ્તુ આપણને જોવા મળે છે કારણ કે વૃષભ રાશિના જાતકો છે મોંઘી વસ્તુઓનું આકર્ષણ તો સ્વાભાવિક રહે બેનોમ તમે જોજો કાયમ ઘરેણાં લેવાના હોય ત્યારે એ બીજા કરતાં અલગ જ પ્રકારના લેશે ઘરેણા ક્વોલિટીવાળા ઘરેણા લેશે સારી ડિઝાઇન હોય ઓછું એનું જેને કહેવાય કે એનું વજન ઓછું હોય પણ લાગે મસ્ત પહેરે એટલે રૂડા દેખાય ઉઠે અને પોતે દર્પણની સામે જોવે એટલે પોતે જ પોતાના પર મોહી જાય આવા સુંદર ઘરેણાઓ લેશે વૃષભ રાશિની બહેનો ખાસ કરીને તમે જોજો એના મોબાઈલ તમે જુઓ એના પર્સ તમે જુઓ એના કપડાં તમે જુઓ બીજા જે અલગ પ્રકારના જોવા મળશે ચોડાયેલા કપડાં એના કપડાં ક્યારે વૃષભ રાશિના જાતકોને નહીં જોવા મળે એ એનો એટલો બધો પરફેક્ટ હશે કે એને જીવવાનું ગમે અને બીજાને જોવાનું ગમે હેં તો આ વસ્તુ તમને વૃષભ રાશિના જાતકોમાં જોવા મળે છે ખાવાના તો ઉત્તમ ભોજનના શોખીન હોય છે પણ સાથે સાથે ઉત્તમ પ્રેમીજન હોય છે એ માતા પિતાને સ્નેહ કરવાવાળા હોય તો એ પૂર્ણ કરવાવાળા મોટા ભાઈ ભાંડવોને રાખવાવાળા તો પૂર્ણ રાખવાવાળા પત્ની કે પતિ સાથે વ્યવહાર કરવાવાળા તો પૂર્ણ સ્નેહપૂર્વક વ્યવહાર કરે અને એના કારણે એ વ્યક્તિ બીજા કરતાં અલગ દેખાઈ આવે છે તમારી રાશિ પણ વૃષભ હોય તો જોઈ લેજો આ ગુણ તમારામાં હશે અને કદાચ જો આગું પાછું હોય તો પાછું થોડું ધ્યાન રાખજો કે રાશિ બદલે તો નહીં ગઈ હોય ને તો આ વસ્તુને ધ્યાનમાં રાખવું પડશે મિત્રો પણ એક વસ્તુ છે કે કોઈ પણ કામની અંદર જ્યારે જીદ ઉભેરાય ને તમે જોજો ઘણી વખત આપણે પીરસવા કોઈ માણસ નીકળે ને એટલે આપણને બટકા આપે મોહનતાળના બટકા આપે કે ભાઈ એક બટકું લ્યો એટલે આપણે કહીએ ના ભાઈ હવે હું ધરાઈ રહ્યો છું ને હવે મારે ભાત લેવા છે તો કે નાના એક તો લો યાર એટલે આપણે કે ભાઈ હું ધરાઈ રહ્યો છું મારે નથી ખાવું પણ એની જીદ ઉમેરાય ભાઈ ના એક તો ખાવું જ પડશે હ તમે એમ ના ચાલે મારું માન રાખ એટલે પણ પેલાના પેટમાં ઠેકાણા નથી તું એક કહેવાય પણ એને જીદમાં ભરાય મારું માન તો તમારે રાખવું જ પડશે નહીં તો મારું અપમાન થશે હવે આને ખવડાવવામાં પેલાનું પેટ બગડાવે મૂળ કહેવાનો મતલબ એવો થાય ક્યારેક ક્યારેક અતિશયોક્તિ જ્યારે થતી હોય ત્યારે પણ વૃષભ રાશિના જાતકો જોવા મળે છે જેમાં જીદ ઉમેરાય ત્યારે આ વસ્તુ આપણને જોવા મળે છે પરિવારજનોની વાત કરવામાં આવે તો બધાને ખૂબ પ્રેમ કરે સંતાનોને સારો પ્રેમ કરે પતિ પત્ની વચ્ચે સારો પ્રેમ હોય પરિવારજનો સાથે બધા સાથે મળીને જ્યારે કામકાજ કરતા હોય સાથે મળીને જ્યારે ભેગા રહેતા હોય અને આનંદ કિલોલ કરતા હોય ત્યારે મોટાભાગે વૃષભ રાશિવાળા જાતકો અગ્રેસર તમને જોવા મળશે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહે બીજું કોઈ લાંબી પ્રોપર્ટી ખરીદવાની હોય મકાન વાહન આ બધી વસ્તુઓ ખરીદવાની હોય અને સંગ્રહવાની હોય અને યોગ્ય સમયે યોગ્ય રીતે એને વાપરવાની હોય ત્યારે આવા સમય પણ વૃષભ રાશિવાળા જાતકો જોવા મળશે સુંદર વ્યવહાર પોતાના સંતાનો સાથે આ વ્યક્તિઓ કરતા હોય છે ક્વૉલિટીવાળો સમય પોતાના સંતાનોને આપતા હોય છે કારણ કે વૃષભ રાશિના જાતકોનો માન છે લગ્ન જીવનની અંદર પણ સ્થિરતા મળે લગ્ન જીવનની અંદર સારું સુખ મળે એ પણ વૃષભ રાશિના જાતકોનું દેવાતું હોય છે નોકરી મોટા ભાગે આ લોકો પસંદ વધારે કરતા હોય કારણ કે સ્થિરતાવાળું કામકાજ એને મળે અને એના કારણે નોકરીમાં વધારે એને એને રુચિ હોય પણ ધંધો કરવાનો હોય ત્યારે સ્થિરતાવાળા ધંધા પ્રત્યે વધારે રુચિ હોય હવે તમે જોજો મોટા ઉદ્યોગો હોય સ્થિર કામકાજો હોય તમે તમને વૃષભ રાશિવાળા જોવા મળશે હવે લગ્ન જીવનની અંદર વૃષભ રાશિવાળા જાતકોને બે રાશિ સાથે સારો મેળ રહે કઈ કઈ રાશિ એક કન્યા રાશિ ને એક મકર રાશિ લગ્ન જીવનની અંદર આ બે રાશિને ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રેમ કરે અને સારી રીતે પ્રેમ કરે કર્ક વૃશ્ચિક અને મીન રાશિ સાથે પણ સારી મિત્રતા રહે સાથે સાથે મિથુન સિંહ અને કુંભ રાશિવાળા સાથે થોડોક મધ્યમ મેળ રહે અને મેષ તુલા અને ધન રાશિ સાથે વૃષભ રાશિવાળા જાતકોનું ઓછું બને ઘરની અંદર પણ તમે બધું જોઈ લેજો આ રાશિઓનો મેળ કરી લેજો આ રાશિઓ જો હોય તો આ પ્રમાણે કદાચ હોવાની સંભાવનાઓ દેખાઈ રહી છે તો આવા સમયે કોઈપણ કેવાય ઓપેલનું રત્ન ધારણ કરી શકે શુક્ર પહેરી શકે સફેદ કપડાં પહેરી શકે સફેદ વસ્તુઓનું દાન કરી શકે દૂધનું ભોજન કરી શકે ઘણી બધી સફેદ વસ્તુઓનો એ પોતે જો સેવન કરે તો વૃષભ રાશિના શુક્ર હંમેશા પાવરફુલ થાય અને પાવરફુલ થયેલો શુક્ર જીવનમાં હંમેશા એક સારી સુંદરતા પણ આપે છે સાથે સાથે ચહેરા ઉપર કુમાસ આપે છે મનની પ્રસન્નતા આપે છે અને કાર્યમાં વિકાસ આપે છે આ એક નાનકડી વાત છે આવું તો ઘણું બધું કહી શકાય વૃષભ

જો આ તુચકા છે આ કરવા ના કરવા તમારા મનની વાત છે ન્યૂઝપેપર આવે ન્યૂઝપેપર એને રાત્રિ દરમિયાન સૂતા પહેલાં બેડશીટ આપણી જે હોય ને એની નીચે પાથરી દેવાનું અને એની ઉપર સુવાનું હવે કાગળ હોય એટલે થોડો ખખડે પણ ખરો પણ થોડીક તૈયારી રાખવાની અને સવારમાં તમે ઉઠો ત્યારે એ કાગળને પાણીમાં પલાળીને બહાર ફેંકી દેવાનો ઘણા બધા મેં આ આવું સાંભળેલું છે મેં કે આવું કરવાથી શારીરિક પીડામાંથી થોડી રાહત થાય પણ એ શ્રદ્ધાવાન લપતે સુખમ શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ તમારી શ્રદ્ધા કેટલી છે એના ઉપર જ આધાર રહે કારણ કે નાના નકડું બટન મોઢામાં મૂકી દઈએ અને ઉધરા મટી જતી હોય તો આ શ્રદ્ધાનું કારણ છે એમ બટન મૂકી દવા ના હોય પણ અમુક વસ્તુ એવી છે કે જે કરવા જેવી ખરી કારણ કે એનાથી આપણને સારો લાભ થતો હોય તો બીજું ઘણી વખત એવું થાય કે ડૉક્ટરો ગમે દવા કરે છે ત્યાં ક્યારેક રોગ દબાય ખરો પણ મટે નહીં અને એના માટે કદાચ જો ઉપયોગ થતો હોય તો આયુર્વેદનો ઉપયોગ થાય છે લાંબા ગાળા સુધી દવા લેવી પડે પણ રોગને મટાડી દે મૂળમાંથી કાઢી નાખે તમારી કુંડળીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો ગુરુ સાથે બેઠેલો મંગળ એ બેઠેલો છે અહીંયા ક્યારેક ક્યારેક આપણે કહીએ ને ભાઈ ક્રોધ ક્રોધથી માણસને શું તકલીફ થાય તો ક્રોધાત્ ભૌવતી સમૂહ સમૂહાસ વિભ્રમ મંગળ બેઠેલો પાપાક્રાંત બની છઠ્ઠા સ્થાનમાં ક્રોધના વધારે પડતા આવેગના કારણે માથાના દુખાવા ઊભા થાય કારણ કે નશો ખેંચાય આપણે નથી કહેતા નસો ખેંચાય તો આ બધી બાબતોને પણ ધ્યાનમાં રાખવી રહી કે જે વસ્તુમાં આપણે કદાચ તકલીફ દેખાતી હોય તો એ તકલીફોના સમાધાન માટે જાતે મેં હું એમ તમને કોઈ ક્રોધ ઓછો કરો તો નહીં થાય બરાબર પણ તમે તમારી જાતે નક્કી કરશો કે ભાઈ મારે તો આ રીતે શાંતિથી જીવવા માટે પ્રયત્ન કરવો છે તો ચોક્કસ તમે કરી શકશો પણ તમને સહાય કોણ કરશે તો કે ભગવાન ગણપતિ બાપા કારણ ગણપતિ બાપાને આપણે લાલ આસન ઉપર બેસાડી છે અને લાલ આસન એટલે ક્રોધનું ચિહ્ન છે ક્રોધ ઉપર ભગવાન પોતે બેઠા છે તો આવા સમયે ગણપતિની પૂજા કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે કે શારીરિક પીડામાંથી મુક્ત થાય એવા સારા જો ભગવાન હાથો હાથ કંઈ આપી ના દે સારો ઉપાય બતાવે અને સારી બુદ્ધિ ઉજાડે અને એ પ્રમાણે કામ કરે તો લાભ થાય તો આ પ્રમાણે ભગવાન ગણપતિની દરરોજ સવારમાં તમે ઓમ ગંગ ગણપતયન મંત્રની એક માળા કરી લો દર મંગળવાના દિવસે આની અગિયાર માળા કરો સંકટનાસન ગણેશત્રના નિયમિત સાયંકાળે પાઠ કરો અને જ્યારે પણ બેસો ત્યારે થોડું મેડિટેશન થોડું ધ્યાન કરો બેન બોલવાનું થોડું ઓછું કરી નાખો આ બધું કરશો ને તો ગ્રહો પણ અનુકૂળ બનશે ભગવાનની કૃપા પણ થશે અને તમારો રોગ પણ જશે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો જય ગણેશ જય ગણેશ અવાજ કરજો મારે પોતાના ભાઈ મારે પોતાનો ભાઈ વિશે પૂછવું છે જી એમની જન્મ તારીખ છે 26/12/2001 સવારે 10 વાગે જન્મ બરાબર એને ક્રોધ આવે છે શું છે ભાઈ ડિપ્લોમા કર્યું તો હા એટલે ડિપ્લોમા પતી શું કરે છે એક્ઝામ આપે છે તૈયારી કરે છે થોડી વધારે કારણ કે ધન રાશિનો સૂર્ય બેઠેલો છે સારો પણ બારમાસ્તાનમાં હોવાના કારણે બુધ સાથે જોડાયેલો સૂર્ય હંમેશા મહેનત વધારે કરાય શું કામ ખબર છે સૂર્ય કેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે બારમાસ્તાનની અંદર અને કન્યાધીપ બુધ કેતા બુધ પણ અહીંયા સ્થાનમાં છે જે ભાગિસ્તાનનો સ્વામી છે તો અહીંયા બુધનું એક સારું રત્ન પહેરાવવામાં આવે તો સરકારી નોકરી અથવા કોઈ પણ સારી નોકરીમાં એને અનુકૂળતા કરી આપે બુધવારે ભગવાન ગણપતિને ધરો ચડાવવામાં આવે તો પણ સરકારી નોકરી અથવા કોઈ પણ સારી નોકરીમાં અનુકૂળતા કરાવી આપે અને દરેક પ્રકારે કાર્યમાં એને યશ અપાવે

કોઈપણ વ્યક્તિને આપણે વચમાં બેહારી દઈએ કુંડાળા વસ્તુ અલગ છે પણ આપણે જોયું કે આપણી કુંડળીમાં શનિ સાથે બેઠેલો રાહુ એ દેહભાવમાં બેઠો છે અને શનિની પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર રાહુ દેહભાવમાં બે લગ્ન કરાવડાવે શનિ સાથે યુવતીમાં છે શ્રાપિત યોગ કરાવડાવે ઘણા બધાને ખબર હોય કે અમારી પાસે આટલી આટલી કુંડળીમાં તકલીફો દેખાય છે પણ કે કરવા બરવાનું નહીં કોઈ કહે તો કે આ બધું થઈ ગયું છે શું કેમ ખબર છે બાધ્યા ભારે કોથળીમાં જેમ કરે બિલાડ આ બધી વસ્તુઓ થોડુંક ધ્યાનમાં રાખવી પડશે મિત્રો જ્યારે આ પગ ઉપર કવાળો વાગે ને ત્યારે ખબર પડે કે એનો વેકલ આટલી બધી ખર્ચો કર્યો હોય પરિણ્યા હોય આ કર્યું હોય તે કર્યું હોય અને પછી છૂટાછેડા થઈ જાય પછી બીજું ખોદવા જઈએ ત્યારે શું કહેવાય બીજ છે કહેવાય ને આવું ભણેલા હોય ગણેલા હોય એ કમાતા ધમાતા હોય સારું ઘર હોય સારો પરિવાર હોય તો શું કહેવાય કે બીજ છે અથવા તો બીજી વખત લગ્ન કર એટલે એના કારણે એનું એનું મૂલ્ય ઘટી જાય તો મૂળ વસ્તુ આ છે કે પહેલાં આપણે યોગ્ય નિવારણ થઈ ગયું તો વધારે સારું પણ હજી કરવા જેવું ખરું હા કારણ કે પુરુષ માટે એમ કહેવાય છે કે બે કે ત્રણ વખત સગપડ કે લગ્ન થઈ તૂટી જાય તો પણ એ વિવાહ કરાવી શકે છે આવું શાસ્ત્રની માન્યતા તો એ પ્રમાણે રાહુ જ્યાં દેહ બેઠેલો હોવાના કારણે દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે શનિ અને રાહુના શ્રાપિત યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે અને સાથે સાથે અર્કવિવાહ કરાવવામાં આવે વસ્તુ ધ્યાનમાં રાખવાની ચાર રાશિથી લેણું છે ચાર રાશિ મળત વધારે સારું કર્ક રાશિ કન્યા રાશિ ધન રાશિ અને મિથુન રાશિ ચાર રાશિથી સારું લેણું છે અધિશત્રુ બનેલો મંગળ બેઠેલો છે અહીંયા પાંચમા સ્થાનમાં

પાલી રાજસ્થાન બરાબર શું પ્રશ્ન હતો અને લગ્ન જીવન નું મકાન લેવાનું જે એટલે ક્યારે થશે લગ્ન જીવન નું એટલે લગ્ન થઈ ગયા છે તો લગ્ન યોગ ક્યારે એમ કેવાય તો લગ્ન યોગ ક્યારે એમ કેવાય બરાબર જુઓ મંગળ અને શુક્ર બેઠેલો છે અહિયાં ધન રાશિ ની અંદર લગ્ન યોગ માં સાધારણ વિલંબ કરાવડાવે કારણ કે સાતમા સ્થાન નો માલિક આઠમા સ્થાન માં છે હવે વિચાર કરીએ આપણે કે અહિયાં છવ્વીસમું વર્ષ પૂરું થયું સત્યાવીસ વર્ષ બેઠું છે સત્યાવીસ વર્ષ પૂરા થાય પહેલાં લગ્નના યોગ છે અઠ્યાવીસ વર્ષ શરૂ થાય તે સમય દરમિયાન પણ લગ્નના યોગની સંભાવનાઓ છે પણ ધન રાશિમાં મંગળ આમ તો સાદો મંગળ કહેવાય પણ શુક્ર સાથે યુતિમાં હોવાના કારણે પોતાની પસંદગીનું પાત્ર જ્યાં સુધી ના મળે ત્યાં સુધી હા ના પાડે કારણ કે મંગળ શુક્રની પોતાની એક અલગ ગરીમા હોય છે બીજી વસ્તુ તમને કહો મકર રાશિનો ગુરુ જે દાંપત્યનો ગ્રહ પુરુષ માટે માનવામાં આવે છે એ મકર રાશિમાં નીચનો બને તો સામાન્ય રીતે એવું બનતું હોય ત્યારે ગુરુની મીટી પહેરાવી શકાય જેના કારણે લગ્ન જીવનની સારી સુખાકારીની પ્રાપ્તિ થાય

જન્મ સમય છે રાતે આઠ ને પાંચે બરાબર અને સ્થળ છે બોરીવલી મુંબઈ બરોબર શું પ્રશ્ન હતો મારા બાબા નું થતું નથી અને લગ્ન યોગ ક્યારે થશે વૃષભાધિપતિ શુક્ર શુક્ર કુંડળીમાં પાંચમા સ્થાનમાં લગ્ન યોગનો આમ સામાન્ય રીતે કહેવાય કે ચોત્રીસ વર્ષ અથવા પાંત્રીસમાં વર્ષે લગ્ન યોગની સંભાવના હોય છે એટલે હજી આ ચોત્રીસ વર્ષમાં તમારે ચાર વર્ષ ચાર મહિના હજી બાકી છે મતલબ કે આ સમય દરમિયાન લગ્નની શક્યતાઓ દેખાય છે નહીં તો પછી બે હજારને ચોવીસના ઓક્ટોબર મહિના પછી હવે આ વસ્તુ તમે ધ્યાનમાં રાખીએ મિથુન રાશિનો ગુરુ આઠમા સ્થાનની અંદર છે હવે લગ્નેશ જે મંગળ છે મંગળ પાવરફુલ બની ચંદ્ર સાથે મતલબ લગ્નના સુગમ યોગ ઊભા કરાવડાવે આવે પણ શનિ અને રાહુનો એક શ્રાપિત યોગ બની રહ્યો છે અને શનિ રાહુનો શ્રાપિત યોગ પછી તૃતીય પરાક્રમ સ્તરમાં છે શનિ પ્રબળ હોવા છતાં રાહુ સાથે યુતિમાં છે તો શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવે લેજો કદાચ એના કારણે સારી સફળતા મળે શુક્ર બહુ પાવરફુલ છે કદાચ જેના લગ્ન પછી ખૂબ જ સારો ભાગ્યોદય પણ એની કુંડળીમાં દેખાઈ રહ્યો છે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હલો જય ગણેશ હા જય ગણેશ હા હા મારી દીકરા વિશે પૂછવાનું છે જન્મ તારીખ 27 95 હમ હા તો એ મકાન માટે જમીન લેવાનો વિચાર છે ક્યાં નો પણ ક્યાંય મેળ નથી સમય સવારના સાડા છ બરોબર એટલે મકાન લેવું છે મકાન તો હવે પપાન નામ નું લેવું છે પણ એ ઘણી જગ્યાએ જોઈએ છે એના નામ નું લેતો તો એ કદાચ સારી અત્યારે યોગ છે ને બેન હા પપોરાના નામે લેવું પડશે એમ હમ અને પાંચમા મહિનાની છવ્વીસ તારીખ પછી યોગ સારા બેસે છે

સમય સર નું કઈ નક્કી નહી પણ મારે મારે એ પૂછવું છે કે મારે હું એક વાર અમેરિકા નહીં તેમાં ઉભો રહી છું પણ ફરી વાર ઊભું રહેવાય કે ચમ એમાં ફેલ થઈ પણ પંચોતેર વર્ષે અમેરિકા કરશો શું પણ ત્યાં જવું પણ એવું છે ને ત્રણસર આપવા વાળું છે છોકરો છે પહોંચી જાવ આ પણ મળશે કે ચમ હું એટલે પૂછું ચમ તો પર મહિના પછી મળશે

તમારી કુંડલીમાં એટલા બધા સ્થિર ગ્રહો નથી કે જેના કારણે તમને સફળતા મળે પણ સમય થોડોક અનુકૂળ દેખાઈ રહ્યો છે તો ઓક્ટોબર મહિના પછી અને બે હજાર પચીસના માર્ચ મહિના સુધીમાં જો પ્રયત્ન કરવામાં આવે ચોક્કસ સારી સફળતા અપાવશે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હલો 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 જય ગણેશ જય ગણેશ મહેન્દ્રભાઈ જી મુંબઈ થી બોલું છું જી

તો ભાગીદારીવાળા કામકાજ હોય લગ્ન જીવન હોય એમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય ગુરુરાહુના ચાંડાલ યોગની પૂજા પણ કરાવવાથી વધારે સારી સફળતા મળે તુલા રાશિનો શુક્ર પાવરફુલ છે પણ આઠમા સ્થાનમાં બેઠેલો છે મને લાગે છે ચાલુ વર્ષ દરમિયાન લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે જન્મ જ્યાં થયો છે ત્યાંથી દક્ષિણ દિશામાં ઘાટકો પરથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે કન્યા રાશિ વૃશ્ચિક રાશિ કુંભ રાશિ અને સિંહ રાશિ ચાર રાશિથી સારું લેણું પણ અહીંયા દેખાઈ રહ્યું છે એટલે એકંદરે આ વર્ષ એના માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે બુધ યુગ સારું રત્ન પહેરાવજો અને ચાંદાલ યુગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવજો જય ગણેશ